અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. આદિવાસી સમાજની એકતા અને અખંડિતતાની હાકલ સાથે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલ બિન રાજકીય આદિવાસી એકતા સંમેલનમાં આદિવાસી સમાજની ઓળખ અને અસ્મિતા સંસ્કૃતિના રક્ષણ માટે આદિવાસી એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આદિવાસીઓના નામે ખોટી રીતે આરબીસી, રબારી, ભરવાડ અને ચારણને આદિવાસીની યાદીમાંથી રદ કરવાની માંગની સાથે બંધારણીય અધિકારના રક્ષણ સંદર્ભે રાજ્યવ્યાપી સંમેલનો યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા તૈયાર કરેલ આદિવાસીઓની યાદીનો અમલ કરવાની માંગણી કરવાની સાથે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો માટે સમાજને સંગઠિત કરવા હાંકલ પણ કરવામાં આવી હતી. જે સમાજ ગુજરાતમાં આદિવાસીઓ સંગઠિત નથી, 12 સાંધે તેમ 13 તૂકે એવી સ્થિતિ છે દેશમાં રાજ્યમાં. એવા ગંભીર પ્રકારના આપણા પ્રશ્નો જે છે કે આપણે સંગઠિત નથી એના કારણે આ પ્રશ્નો અટવાયા કરે છે, જે ઈશ્વરભાઈ કીધું એ પ્રકારે. એવા જ્યાં સુધી આ ગુજરાતનો કે દેશનો આદિવાસી સંગઠિત ના થાય ત્યાં સુધી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ ઝડપથી આવવાનો નથી. દેશના પ્રધાનમંત્રી ભૂતપૂર્વ અટલ બિહારી વાજપેયી અને અડવાણીજીએ એક કાર્યક્રમમાં વાત કરી હતી, આ બધાએ નોંધ લેવાની બાબત છે કે સમગ્ર દેશમાં સૌથી પ્રશ્ન હોય, સમસ્યા હોય, વિકટ સમસ્યા હોય તો એ આદિવાસીની. છતાં પણ આ દેશનો આદિવાસી એ સમસ્યા હોય કહી શકતો નથી, બોલી શકતો નથી. એનું કારણ એક જ છે. આદિવાસી એકતા સંમેલનમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા સહિત અગ્રણીઓ અને આદિવાસી પરિવારજનો પણ હાજર રહ્યા હતા. કેમેરામેન વિરલ રાણા સાથે સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ.